साझा विद्या बिल ऑनलाइन એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે વિષય ગણિત લેવાનો છે. કેજી ટુમાં ગઈ વખતે આપણે શીખી ગયા હતા 51 થી 60 સુધીનો મહાવરો, આજે આપણે 61 થી 80 સુધીનો મહાવરો લેવાનો છે. તો આપણે અહીંથી ચાલુ કરીએ. 61 પછી લખવાનો 62 હું બોલી હું મારી જોડે જોડે તમારે પણ રિપીટ કરતું જવાનું અને બોલતું જવાનું. 63 64 65 64 65 65 66 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
હવે લેવાનું છે આપણે 71નો મહાવરો. 71 હવે બોલવાનું. હવે 72 73 74 74 74 બરોબર. 75 76 77 77 78 78 78 79 79 79 80 80 80 80 80 હવે આપણે લેવાના છે આપ્ટન નંબર. શું લેવાનું છે? આપ્ટન નંબર એટલે પાછળની સંખ્યા. આપ્ટન નંબર એટલે પાછળની સંખ્યા લેવાની. આપણે ગઈ વખતે શીખી ગયા હતા 51 થી 60 સુધીની પાછળની સંખ્યા. આજે આપણે લેવાની છે 1 થી 80 સુધીની પાછળની સંખ્યા અને બિફોર નંબર બિટવીન નંબર બધું જોડી લેવાનું છે. રાઇટ ધ આફ્ટર નંબર. આપણે હવે આગળથી લેવાનું છે 11 પછી શું લખવાનો 12 60 પછી 17 28 પછી 29 42 પછી શું આવે 43 54 પછી 55 62 પછી 63 હવે અહીંયા 71 આ 71 પછી શું છે 72 તો આપણે અહીંયા શું લખવાનું 72 73 પછી શું છે 74 તો એ લખવાનું 74 75 પછી શું છે 76
તો આ શું થઈ આપણી પાછળની સંખ્યા, આપણા નંબર એટલે શું થઈ પાછળની સંખ્યા, 11 પછી 12, 60 પછી 17, 28 પછી 29, 40, 43, 54, 55, 62, 63, 71, 72, 73, 74, 75, 76. હવે આપણે અહીંયા લઈશું બિફોર નંબર. બિફોર નંબર એટલે આગળની સંખ્યા, આગળની સંખ્યા લખો. બિફોર નંબર એટલે આગળની સંખ્યા લખો. ટુ પછી, ટુ પહેલાં શું આવે? વન. ફાઇવ પહેલાં ફોર, એઇટ પહેલાં નાઇન, પહેલાં એઇટ, થર્ટીન પહેલાં ટ્વેલ, ટ્વેન્ટી ટુ પહેલાં શું આવે? ટ્વેન્ટી વન, ટ્વેન્ટી એઇટ પહેલાં ટ્વેન્ટી સેવન. આપણે આ સંખ્યા પહેલાં શીખી ગયા હતા ને, હવે આપણે ઠેઠ પહેલેથી લઈએ છીએ એટલે વન ટુ ફોર ફાઇવ એઇટ નાઇન ટ્વેલ્વ થર્ટી ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એઇટ. હવે થર્ટી ફાઇવ, થર્ટી ફાઇવ પહેલાં શું આવે? થર્ટી ફોર, થર્ટી નાઇન પહેલાં થર્ટી એઇટ, ફોર્ટી સિક્સ પહેલાં ફોર્ટી ફાઇવ, ફોર્ટી નાઇન પહેલાં ફોર્ટી એઇટ, ફિફ્ટી ફાઇવ પહેલાં ફિફ્ટી ફોર, સિક્સટી ટુ પહેલાં સિક્સટી વન, સિક્સટી નાઇન પહેલાં સિક્સટી એઇટ, સેવન્ટી વન પહેલાં સેવન ઝીરો સેવન્ટી, સેવન્ટી થ્રી પહેલાં સેવન્ટી ટુ, સેવન્ટી ફાઇવ પહેલાં સેવન્ટી ફોર, સેવન્ટી સેવન પહેલાં સેવન્ટી સિક્સ, સેવન્ટી નાઇન પહેલાં સેવન્ટી એઇટ. આ શું થયું આપણી બિફોર નંબર. બિફોર નંબર એટલે કે આગળની સંખ્યા. હવે એના પછી આપણે લેવાની છે બિટવીન નંબર્સ. બિટવીન નંબર્સ એટલે કે વચ્ચેની સંખ્યા લખો. વચ્ચેની સંખ્યા લખો. વચ્ચેની સંખ્યા એટલે એમાં શું લખવાનું છે? વન પછી શું આવે? ટુ. ટુ પછી થ્રી. તો વન પછી શું લખવાનું છે આપણે? ટુ. નાઇન પછી વન ઝીરો ટેન, થર્ટીન પછી વન ફોર ફોર્ટીન. આ શું થયું આપણી બિટવીન સંખ્યા એટલે વચ્ચેની સંખ્યા. વન નાઇન્ટી એટલે પછી ટુ ઝીરો ટ્વેન્ટી, ટ્વેન્ટી ફોર પછી ટ્વેન્ટી ફાઇવ, થર્ટી ટુ પછી થર્ટી થ્રી, ફોર્ટી વન પછી ફોર્ટી ટુ, ફોર્ટી નાઇન પછી ફાઇવ ઝીરો ફિફ્ટી, ફિફ્ટી નાઇન પછી સિક્સ ઝીરો સિક્સટી, સિક્સટી ફોર પછી સિક્સટી થ્રી પછી સિક્સટી ફોર, સિક્સટી સેવન પછી સિક્સટી એઇટ, સેવન ઝીરો સેવન્ટી પછી સેવન્ટી વન, સેવન્ટી થ્રી પછી સેવન્ટી ફોર, સેવન્ટી ફોર પછી સેવન્ટી ફાઇવ, સેવન્ટી સેવન પછી સેવન્ટી એઇટ, સેવન્ટી એઇટ પછી સેવન્ટી નાઇન. આ શું લખ્યું આપણે? બિટવીન નંબર એટલે વચ્ચેની સંખ્યા. હવે અહીંયા આપણે લીધું સિક્સટી વનથી સેવન્ટી સુધી, અહીંયા લીધું સેવન્ટી વનથી એઇટી સુધી, અહીંયા લીધા આફ્ટર નંબર, અહીંયા લીધા બિફોર નંબર, અને અહીંયા બિટવીન નંબર. આ બધું આપણે શેમાં લખવાનું? ખાનાવાળીનું અટપા લખવાનું અને મોઢે કરવાનું અને એનું લેખન કરવાનું. નમસ્તે બાળમિત્રો.